आप सब बाल मित्रों खूब मजा में हसो फरीथी तमाम बाल मित्रों ने आज ना हूँ ऑनलाइन क्लास के अंदर हार्दिक स्वागत करूँ छू। तमाम बाल मित्रों ने स्वागत करता जनाऊ छू आपने कि आज ना आपका दर्द नवा पेज पर लग छू क्लास वन 10/7/2021 के नवोदय में तैयारी कर रहे हैं तमाम बाल को विषय गणित सीखी रही है अने गणित ने सरस रीते समझवा माटे आप तमाम बाल मित्रों बेसिक मैथ्स नो उपयोग कर रहे हैं અને બેઝિક મેથ્સ ને વધુ સારી રીતે શીખવા માટે આજે આપણે પ્રકરણ નંબર 11 થી શરૂઆત કરવાના છે જેનો નામ છે વિભાજ્ય અવિભાજ્ય અને વિશેષ સંખ્યા કોને કહીશું એનો ભાગ 1 સમજશું। પ્રકરણનું નામ તમારા માટે થોડું નવું છે પણ જેટલું પ્રકરણનું નામ મોટું છે એના કરતાં પ્રકરણ બહુ સરળ છે કારણ કે આ પ્રકરણનું નામ છે ફરીથી યાદ રાખી લઈએ પ્રકરણ નંબર 11 વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા અને વિશેષ સંખ્યા એટલે શું એના વિશે સમજીએ આપણે બોર્ડ ઉપર લખેલ છે બાળ મિત્રો એનો બિંદુ છે વિભાજ્ય સંખ્યા કોને કહીશું પછી છે અવિભાજ્ય સંખ્યા કોને કહીશું અને લાસ્ટમાં છે વિશેષ સંખ્યા કોને કહીશું આ તમામ વિશેની સમજ મેં અત્યારે બોર્ડ ઉપર લખી દીધી છે તમામ બાળ મિત્રોને હું વ્યવસ્થિત રીતે સમજાવું છું ઘણા બાળ મિત્રો વિડિયો સ્કીપ કરી દે છે મતલબ કે 2 મિનિટ 5 મિનિટ કે 10 મિનિટ કે 20 મિનિટ જોઈ પછી જોતા નથી છોડી દે છે આને લીધે જ એને સમજવામાં તકલીફો પડે છે તો તમામ બાળ મિત્રોને હું ફરીથી સમજાવું છું કે દરેક બાળ મિત્ર વિડિયો એકાદ સેકન્ડનો પણ મિસ ન કરે વિડિયો શાંત જગ્યાએ બેસી આખે આખો વિડિયો ખૂબ વ્યવસ્થિત સમજી લે જો એકવાર પૂરો વિડિયો જોશો તો જ બાળ મિત્રો તમને સમજવામાં સરળતા રહેશે અને તમે હોમવર્ક ખૂબ સરળતાથી કરી શકશો અને આવનારા સમયમાં જે ટેસ્ટ લેવામાં આવે છે એમાં તમે સારું એવું પ્રદર્શન કરી શકો એટલે તમામ બાળ મિત્રો વિડિયો કોઈ પ્રકારનો સ્કીપ કરે નહીં મતલબ કે 37 મિનિટનો હોય તો 37 મિનિટનો પૂરેપૂરો જોવા પ્રયત્ન કરે ઓકે શરૂઆત કરીએ પહેલો મુદ્દો આપણે સમજવાનો છે ત્રણ વસ્તુ સમજવાનું છે વિભાજ્ય સંખ્યા એટલે શું અવિભાજ્ય સંખ્યા એટલે શું અને વિશિષ્ટ સંખ્યા એટલે શું એમાંનો પહેલો મુદ્દો આપણે સમજી લઈએ વિભાજ્ય સંખ્યા કોને કહીશું બોર્ડ ઉપર મેં લખ્યું છે કે જે સંખ્યાને બે કરતા વધુ અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે બહુ સરળ છે બાળ મિત્રો આટલું પ્રકરણ આપણે શીખી ગયા છે અવયવ आप सब बाल मित्रों अवयव प्रकरण सीखी गया अवयव ही नहीं अवयव अवयव पर सीखी गया सो अने अवयव पर सीखी गया सो अया तब जो इस उनको से व्याख्या में शब्द आया वो थे जे संख्या ने बे करता वधु अवयव हो मतलब अवयव जे संख्या ने बे करता वधु अवयव अवयव में बहु हो सके अवयव ते संख्या ने विभाज्य संख्या कहे से उदाहरण साथे पर समझाइए आपने ઉદાહરણ 1 કરીને છે 10 સંખ્યા લખી છે પેલા ઉદાહરણ હવે બાળ મિત્રો તમને બતાવે 10 ના અવયવ બતા આવે છે આવડે છે ને બાળ મિત્રો 10 ના અવયવ કરવા માટે 10 ને 1 થી લઈ 1 2 3 4 5 6 7 8 9 10 સુધી ભાગાકાર કરવાનો કોઈ પણ સંખ્યાના અવયવની વાત આવે તો શું કરતા તો કે જે સંખ્યા હોય એને 10 સુધી 1 થી લઈ 10 સુધી ભાગાકાર કરવાનો જે સંખ્યા આપણે નિશ્ચિત ભાગી શકાય એનો અવયવ બને છે 10 ને આપણે પહેલા એટલે 1 સાથે ભાગાકાર કરીને જોડી બને છે 1 × 10 બરાબર પછી 2 વડે પણ ભાગાકાર થાય છે કારણ કે 10 એકમનો નંબર 2 છે તો 2 વડે ભાગાકાર થશે તો 10 નો 2 વડે કરો તો એનો જવાબ આવશે 2 × 5 પછી 3 વડે ભાગાકાર થતો નથી કારણ કે એના અંકોનો સરવાળો છે એક જ છે એક કઈ ત્રણનો અવયવ નથી 4 વડે પણ થતો નથી ભાગાકાર 5 વડે થાય છે કારણ કે એકમનો 5 કે 0 છે પણ 5 ની જોડી તો બની ગઈ 5 અને 2 એટલે 5 વડે થાય છે પણ એની જોડી આપણે લખશું નહીં 6 વડે થતો નથી ભાગાકાર કારણ કે એકમનો 2 કી છે પણ અંકોનો સરવાળો કરવાનો અવયવ નથી 7 વડે પણ થતો 8 વડે પણ ભાગાકાર નથી 9 વડે પણ થતો 10 વડે ભાગાકાર થાય છે પણ એની જોડી આવી 10 × 10 તો કોને કોના વડે ભાગાકાર થતો 1 વડે ભાગાકાર થતો હતો 2 વડે થતો 4 થી 5 વડે થતો 10 વડે પરંતુ એમાં 5
બીજા સંખ્યા આપથી આપણે સમજાવશું કારણ કે આ સંખ્યા છે એટલે ઓટોમેટિક આ આપણે સમજાવી છે પ્રશ્ન એટલે તો શું કરવાનું 10 ના અવયવ તો 10 ના અવયવ આપવા માટે 10 ને 1 થી લઈને 10 સંખ્યા સુધી ભાગાકાર કરવાના 1 વડે થાય છે તો થાય 1 ગુણ્યા 10 2 વડે થાય છે આ તો 2 ગુણ્યા 5 આવશે 5 વડે થાય છે તો 5 ની જોડી આવી ગઈને લખશું અને 10 વડે થાય છે 10 ની જોડી આવી ગઈને 1 પર લખશું ને હવે જેટલા વડે ભાગાકાર શક્ય હતો એટલા વડે કરીને ગણો પછી એટલે અવયવ કરવા માટે શું કરવાનું આપણે UR UR કરવા માટે શું કરશું તો કે શરૂઆતમાં કઈ સંખ્યા આવી 10 ના અવયવ માટે 10 ના અવયવ ની પહેલી સંખ્યા 1 પછી 2 પછી 1 2 પછી 5 પછી 10 એ 10 ના અવયવ કહેવામાં આવે છે તો 10 ના અવયવ તમને કહ્યું કેટલા આવ્યા 1 2 3 4 તો 10 ના અવયવ ની સંખ્યા 4 છે એટલે જે બાળ મિત્રો સમજો અવયવ ની સંખ્યા શોધવાની છે ગણવાની છે આપણે 10 ના અવયવ કેટલા માટે લીધા 10 ના અવયવ તમને સર બધા જ બાળ મિત્રો તમને ખૂબ સરસ રીતે આવડે પડશે યુવા બાળ કરીને અવયવ ગણવાનો છે એ ધ્યાન રાખજો અવયવી નથી અવયવ છે અવયવ કરવાની રીત અથવા તો અવયવ કેવી રીતે શોધવા એનો આપણે આગળ વિડીયોમાં પ્રકરણ જે 9 હતું એની અંદર શીખવા દીધું છે બરાબર કે અવયવ કેવી રીતે શોધવા 1 થી લઈને 10 સુધી ભાગાકાર કરવાનો એ સંખ્યાનો જેના વડે વિશેષ ભાગાકાર થાય એક વડે વિશેષ ભાગાકાર તો કોઈ પણ નું થશે અને પહેલી પેલી જોડી 1 ને 10 મળે આને 10 નો 2 વડે ભાગાકાર વિશેષ થાય છે અને બીજી જોડી 2 ને 5 મળે બાકી 5 અને 10 વડે બાકી કોઈ વડે થતું નથી તો પાકો જવાબ પણ આવી ગયો છે 10 નો જવાબ પણ આવી ગયો છે તો 10 ના આપણે ક્યાં ક્યાં આવ્યો મેળા 1 2 5 અને 10 1 2 5 અને 10 હવે ગણો તમે કેટલા છે 10 ના અવયવની સંખ્યા કેટલી થાય તો કે 1 2 3 4 10 ના અવયવની સંખ્યા 4 છે હવે તમે વ્યાખ્યા જો વિભાજ્ય સંખ્યાની વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે જે સંખ્યાને 2 કરતા વધુ અવયવ હોય તો 10 ના અવયવ કેટલા છે 1 2 3 4 છે કેટલા છે જે 2 કરતા વધુ છે 10 ના અવયવની સંખ્યા 2 કરતા વધુ છે દસના અવયવની સંખ્યા 4 છે જે 2 કરતા વધુ છે તેથી 10 ને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું કઈ સંખ્યા કહીશું 10 ને શા માટે વિભાજ્ય સંખ્યા કહીશું તો કે 10 ના તમે અવયવ આપો યુ આ કાર્ડ લઈ લીધે તો 10 ના અવયવની સંખ્યા 1 2 5 અને 10 ગણતરી કરો તો 4 સંખ્યા છે અને અહીંયા વ્યાખ્યામાં એવું કીધું છે વિભાજ્ય સંખ્યામાં કે જે સંખ્યાને 2 કરતા વધુ અવયવ હોય 2 કરતા વધુ 2 કરતા વધુ એટલે કઈ કઈ સંખ્યા 3 છે 2 કરતા વધુ કહેવાય 4 છે પણ 2 કરતા વધુ કહેવાય 5 છે પણ 2 કરતા વધુ કહેવાય 22 છે પણ 2 કરતા વધુ કહેવાય 25 છે પણ 2 કરતા વધુ કહેવાય 28 છે પણ 2 કરતા વધુ કહેવાય 2 કરતા વધુ કઈ સંખ્યા આવી જોઈએ અવયવની સંખ્યા અવયવને ગણવાનો 1 2 3 4 એ અવયવ અત્યારે 4 ક્યાં દર્શન તો 10 ના અવયવ 4 છે જે 2 કરતા વધુ છે જે સંખ્યાને 2 કરતા વધુ અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય એટલે તમે સમજી ગયા છો 10 ને શા માટે વિભાજ્ય કહેવાય છે શા માટે તો 10 ના અવયવની સંખ્યા 4 છે ને આપણે વ્યાખ્યામાં એ કીધું છે કે જે સંખ્યાને 2 કરતા વધુ અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે ઉદાહરણ જે જોઈએ 25 સંખ્યા છે માની લો 25 ચાલો 25 ના આપણે અવયવ આપવાના છે કારણ કે આપણે વિભાજ્ય સંખ્યા સમજવાની છે તો 25 ના અવયવ માટે પહેલા લેતા જોઈએ 1 ગુણ્યા 25 મળશે પછી 2 વડે ભાગાકાર થશે નહીં કારણ કે એકમનો અંક 2 કે નથી 3 વડે પણ થશે નહીં 4 વડે પણ થશે નહીં 5 વડે પાછું થશે તો 5 વડે ભાગાકાર થશે કારણ કે એકમનો અંક 5 કે 0 છે 5 ગુણ્યા 5 એટલે જવાબ મળે તો એ 6 વડે પણ લઈ જાય 7 વડે નહીં 8 વડે નહીં 9 વડે નહીં 10 વડે પણ નહીં હવે અને 25 ને 5 ગુણ્યા 5 અને યુ આકાર કરો અવયવની જોડી પૂરી થઈ ગઈ તો ક્યાં ક્યાં બના 1 5 પાછા 5 બીજી વાર 5 લખવાના છે ને એટલે કોઈ પણ સંખ્યા બે બે વાર એટલે લખવા નથી 1 5 ને 5 બીજી વાર લખવા નથી એટલે પછી 1 5 પછી હવે તમે કરો કેટલા છે માન લો સંખ્યા કરો તો અવયવ કેટલી છે 1 2 3 અવયવની સંખ્યા કેટલી છે 3 છે 3 છે 2 કરતા વધુ કેરે કે ન કહેવાય બે કરતા વધુ જ કહેવાય તોડને તો 25 એ કેવી સંખ્યા થશે વિભાજ્ય સંખ્યા થશે તો આપણે તમામ બાળમિત્રોએ વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા યાદ રાખવાની છે શું વ્યાખ્યા છે હું બોલું છું અને તમને સમજાવું છું વિભાજ્ય સંખ્યા એટલે શું
જે સંખ્યાને બે કરતાં વધુ અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે। આ એટલે યાદ રાખો, તમામ બાળકોએ એની ઓડિયો ક્લિપ બનાવવાની છે, વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યાની મેં બોલી એ પ્રમાણે, અને હોમવર્કમાં સેન્ડ કરવાની છે। ઓકે, ફરીથી બોલું છું, વિભાજ્ય સંખ્યા એટલે શું? જે સંખ્યાને બે કરતા વધુ અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે। ચાલો બોલો બાળકો, તમારા સામે તમારા બોર્ડ ઉપર લખેલું છે વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા, બોલો। ચાલો બોલજો બધા, જે સંખ્યાને બે કરતા વધુ અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે। तो जेने बे अवयव होय एने केवी से
ભાજ્ય સંખ્યા કહીશું. સમજાય કે વિભાજ્ય અવિભાજ્ય ક્ષેત્રફળના કોષ્ટ થઈ ગઈ. ફરી સમજી લઈએ, જે સંખ્યાને બે કરતા વધુ અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહીશું, જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહીશું. ઉદાહરણ તરીકે 7 અને ઉદાહરણ તરીકે 31. 31 ને પણ તમે અવયવ આપો તો પહેલી વિધિ જોડી મળે 1 ગુણ્યા 31, પછી 2 વડે ગુણ્યા 3 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે, કોઈ વડે થતા નથી, માત્ર માત્ર 1 અને 31 ની જોડી જ મળે છે, બીજી જોડી બનતી નથી. પછી એને યુવાકાર કરતા તો તો જવાબ મળ્યો 1 અને 31. હવે 31 નો અવયવ 1 અને 31 બરાબર કેટલા થાય? 2. 31 ને માત્ર 2 જ અવયવ છે, એટલા માટે 31 ને કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા. તો જે સંખ્યાને માત્ર ને માત્ર બે જ અવયવ હોય એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. સમજાય કે આ બે સંકલ્પના તમારે ફર્સ્ટ યાદ રાખવાનું છે, સમજવાનું છે. વિભાજ્ય સંખ્યાને બે થી વધુ અવયવ હોય, અવિભાજ્ય સંખ્યા માત્ર બે જ અવયવ હોય. હવે નેક્સ્ટ આવ્યું છે વિશિષ્ટ સંખ્યા. ત્રણ અંતર સંખ્યા વિભાજ્ય સંખ્યા સમજાય ગયું. વિભાજ્યને બે થી વધુ અવયવ હોય, અવિભાજ્યને બે જ અવયવ હોય. હવે આવશે વિશિષ્ટ સંખ્યા. અહીંયા છે વિશિષ્ટ સંખ્યા, જે સંખ્યાને માત્ર એક જ અવયવ હોય તે સંખ્યાને વિશિષ્ટ સંખ્યા કહેવાય છે. એક જ અવયવ હોય, બીજો કોઈ અવયવ હોય જ નહીં. ઉદાહરણ તરીકે એવી સંખ્યા નથી, 1. 1 ના તમે અવયવ આપો તો 1 ની પહેલી વહેલી જોડી મળે 1 ગુણ્યા 1, પછી 1 ને કોઈ વડે ભાગી શકાતા નથી. હવે એને તમે યુવાકાર કરો તો યુવાકાર કરી લીધા પછી એના અવયવ લખો તો 1 ને 1 ને 1 ને 1 બે વાર તો લખાતો નથી, પાડતો તો 1 નો અવયવ માત્ર 1 જ છે. અને એ તમે ગણતરી કરો જેમાં 1 2 આપણે 1 અને 2 સંખ્યા છે, અહીંયા પણ 1 અને 2 સંખ્યા છે, તેને અવિભાજ્ય કહેવાય. અહીંયા આપણે કહેવાય 1 2 3 4 સંખ્યા છે, 2 થી વધુ છે તેને વિભાજ્ય કહેવાય. અહીંયા તો 1 જ સંખ્યા છે અને 1 જ સંખ્યા છે ને કોઈ અવયવની એ સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું બાળકો? વિશિષ્ટ સંખ્યા કહીશું. કેવી કહીશું? અને 1 છે ને એ વિશિષ્ટ સંખ્યા છે. તો વિશિષ્ટ સંખ્યાની વ્યાખ્યા શું છે બોલો જી બાળકો? જે સંખ્યાને માત્ર 1 જ અવયવ હોય તે સંખ્યાને વિશિષ્ટ સંખ્યા કહેશે. ઓકે, સમજાઈ ગયું છે બાળકો? ત્રણ નંબર શીખવાના છે આપણે. વિભાજ્ય સંખ્યામાં અવયવ 2 કરતા વધુ હોય છે, 2 કરતા વધુ અવયવ હોય, 5 પણ હોય, 10 પણ હોય, 3 પણ હોય, 8 પણ હોય, બધા 2 કરતા વધુ હોય. દાખલા તરીકે આપણે સંખ્યા પસંદ કરી લઈએ કે 32, તો 32 ના પહેલી જોડી 1 અને 32, 2 અને 16, 3 વડે 9, 4 વડે 4, 8, 5 વડે 9, 6 વડે 9, 7 વડે 3. ઓકે, ક્લિયર. જે સંખ્યાના અવયવ 2 થી વધુ હોય એને વિભાજ્ય કહીશું, જેને માત્ર 2 જ હોય એને અવિભાજ્ય કહીશું, અને જેને 1 જ હોય એને વિશિષ્ટ સંખ્યા કહીશું. સમજાઈ ગયું છે બાળમિત્રો? ત્રણ વ્યાખ્યા હું એક સાથે બોલું છું, તમારે મારી સાથે યાદ કરવાની છે ને પછી બોલવાની. ચાલો, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને જે સંખ્યાને યાદ રાખે છે, કઈ સંખ્યાની વાત છે? વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એટલે વિભાજ્યનો અર્થ છે કે જેને ભાગ પાડી શકાય. જે સંખ્યાને 2 કરતા વધુ અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. ઉદાહરણ તમે ઘણા બધી આપી શકો છો, 35 10 25 28 42, આ બધાને ભાગ પાડશો તો એના અવયવની સંખ્યા 2 કરતા વધુ છે, એટલે એ બધી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. હવે આવે અવિભાજ્ય સંખ્યા. તો જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. દાખલા તરીકે 1 અને 10, દાખલા તરીકે 7. 7 ના અવયવ 1 અને 7, એટલે કે 7 ના અવયવની સંખ્યા ગણો તો 2 જ થાય, અને 7 એ અવિભાજ્ય સંખ્યા છે. 31 ના અવયવ 1 અને 1 ની ગણતરી કરો તો 2 જ છે, તો 31 કેવી સંખ્યા કહેવાય?
विशिष्ट मतलब एक संख्या है, बीजी वक्त संख्या आती नहीं, कारण के एक एक एवी संख्या है कि जेने एक ज अवयव है। तो त्रण वस्तु आपने शीखवानी हती बाल मित्रों, विभाज्य संख्या એટલે શું? જે સંખ્યાને બે કરતાં વધુ અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહીશું। અવિભાજ્ય સંખ્યા એટલે શું? જે સંખ્યાને માત્ર ને માત્ર બે જ અવયવ હોય, બે થી વધુ પણ નહીં, બે થી ઓછા પણ નહીં, તેને અવિભાજ્ય સંખ્યા કહીશું। વિશેષ સંખ્યા એટલે શું? તો જે સંખ્યાને માત્ર એક જ અવયવ હોય તે સંખ્યાને વિશેષ સંખ્યા કહીશું। ત્રણ વસ્તુ સમજાઈ ગઈ બાળકો? મિત્રો आप सब ख्याल आ गया होगा, विभाज्य संख्या ने बे करता वधु अवयव होय, अविभाज्य संख्या ने बे ज अवयव होय अने विशिष्ट संख्या ने एक ज अवयव होय। हवे प्रश्न अहीं ए थाय छे बाल मित्रो, एने थोड़ो दूर करू छूं। આગળ તમે એકડા બોલો બરાબર, તો 100 સુધી તમને સંખ્યા બધાને લખતા આવે છે। તો એમાં વિભાજ્ય સંખ્યા કેટલી છે, અવિભાજ્ય સંખ્યા કેટલી છે, વિશેષ સંખ્યા કેટલી છે, આપણે એની યાદી કરી લઈએ। તો પહેલા આપણે અવિભાજ્યની યાદી કરી લઈએ। એ અવિભાજ્ય સંખ્યા તમામ બાર મિત્રોએ યાદ રાખવાની છે, 1 થી 100 સુધી અવિભાજ્ય સંખ્યા, 1 થી 100 સુધીની આકાશ યાદ રાખજો બાર મિત્રો, અવિભાજ્ય સંખ્યા। આ બધો ખાસ બધા યાદ રાખવાનું છે, કારણ કે આને આપણે જરૂરિયાત છે, એ બધાએ પાકી પણ કરવાનું છે કે આપણે 100 સુધીની સંખ્યા આપણે બોલી એમાં એવી કઈ કઈ સંખ્યા છે કે જે અવિભાજ્ય છે, બાકી બધી વિભાજ્ય અને પેલા ને એક છે વિશિષ્ટ। તો આપણે શરૂઆત આપણે એક થી કરીએ, તો એક છે કેવી છે વિશિષ્ટ, એટલે આપણે આપણે લખવાની કઈ છે અત્યારે અવિભાજ્ય, કઈ લખવાની છે? એક તો આવશે, કારણ કે એક છે એવી સંખ્યા છે વિશિષ્ટ, એક પછી આવશે બે, તો બે ના તમે અવયવ પણ બહાર લીધો, આ એટલે બે ના એક અને બે, પછી બે ની બીજી જોડ બનતી જ નથી, એક ગુણ્યા બે થાય છે, તો બે ના અવયવની સંખ્યા બે જ છે, તો બે ને કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય, અવિભાજ્ય કે વિશિષ્ટ? તો પછી બે ને બે જ અવયવ છે, જેને બે જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય। તો આપણે અવિભાજ્યને પહેલા બતા દઈશું બે, બે પછી આવે સંખ્યા એક, એક તો વિશિષ્ટ છે, બે અવિભાજ્ય છે, તે લખી ત્રણ, ત્રણ ના અવયવ પણ પાડો, તો ત્રણ ને પણ એક ગુણ્યા ત્રણ, પછી બીજી છોડ બનતી જ નથી, એટલે ત્રણ ને પણ બે જ અવયવ છે, તો ત્રણ પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય। ચાર, ચાર ના તમે અવયવ પાડો, એક ગુણ્યા ચાર, બે બે ચાર, અગાઉ એક બે ચાર, એટલે અવયવની સંખ્યા થઈ ગઈ બે કરતા વધુ, બે કરતા એક બે ને ત્રણ, એટલે બે કરતા વધુ છે, એટલે કેવા કહેવાય? ચાર ને અવિભાજ્ય ન કહેવાય, ચાર ને કેવા કહેવાય? વિભાજ્ય કહેવાય। ઓકે, બે ને અવિભાજ્ય કહેવાય, ત્રણ ને પણ અવિભાજ્ય કહેવાય, ચાર ને અવિભાજ્ય કહેવાતા નથી, કારણ કે ચાર ના અવયવ તમે જોઈ શકો છો બે કરતા વધુ છે, એટલે ત્રણ છે, ત્રણ છે બે કરતા મોટી સંખ્યા છે, ચાલીસ પણ નહીં આવે, એકતાલીસ આવશે, એકતાલીસ
संख्या बोली ऑडियो क्लिप बनाई सेंड करवानी रहेशे।
विभाज्य संख्या विषय सीखी किया कि जे संख्या ने बे करता वधु अवयव होय ने विभाज्य संख्या कहेवाय, जे संख्या ने मात्र बे ज अवयव होय ने अविभाज्य संख्या कहेवाय, अने जे संख्या ने एक ज अवयव होय ने विशिष्ट संख्या कहेवाय। એટલે આને પણ ઉપયોગી બનાવવાની છે વ્યાખ્યા કે આને પણ ઉપયોગી બનાવવાની છે આને પણ ઉપયોગી બનાવવાની છે સાથે સાથે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાની ઉપયોગી ટોટલ 4 ઉપયોગી બનાવવાની છે લખીને પછી સેટ કરવાની રહેશે ઓકે તમામ બાળ મિત્રો આટલું આપણું પ્રકરણ હતું પ્રકરણ 11 વિભાજ્ય સંખ્યા જેને માત્ર જેને બે કરતા વધુ અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા જેને માત્ર બે જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય વિશિષ્ટ સંખ્યા કે જેને માત્ર એક જ અવયવ હોય એને વિશિષ્ટ સંખ્યા કહેવાય અને 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાની યાદી કરવાની છે અને બોલી તો પાકી કરવાની છે ઓકે આજનો વિડીયો આપણે પૂર્ણ કરશું સીતા રહેજો અને આગળ વધતા રહેજો થેન્ક યુ ધન્યવાદ।